जोवा मळी रही छे। विपरजोय वावाझोडानी असर द्वारकाना भड़केश्वर महादेव मंदिर पासे दरियो तोफानी बन्यो। दरियामां 10 થી 20 फूट ऊंचा मोजा उछली रहा छे। दरिया किनाराना विस्तारमां कलम 144 लागू करी देवामां आवी। अत्यारे वावाझोडुं द्वारकाथी 290 किलोमीटर दूर पहोंची चुक्यू छे। जे दृश्यो सामे आवी रह्या छे तेना परथी स्पष्ट देखाई रह्युं छे के दरियामां जे करंट छे ते सतत वधी रह्यो छे अने 15 થી 20 फूट ऊंचा मोजा पण उछली रह्या छे अने साथे ज जे रीते करंट वधी रह्यो छे दरियाकांठाना विस्तारोने एलर्ट रहेवा माटे पण सूचित करवामां आवी रह्या छे। द्वारकामां विपरजोयनी असर वर्ताई रही छे। विश्व प्रसिद्ध द्वारकाना समुद्रमां विपरजोयनुं जे वावाझोडानुं संकट छे समुद्र थी 300 किलोमीटर दूर छे त्यारे ज द्वारका तीर्थधाम मां एनी असर जोवा मळी रही छे। वीटीवी नी टीम अत्यारे पहोंची छे भड़केश्वर जे दरिया किनारो छे ज्यां महादेव नुं मंदिर छे त्यां छे। त्यां जोई शको छो के जे समुद्र मां जे करंट छे એ ગત રાતથી જ વધુ આવી જોવા મળી રહ્યો છે અને મહત્વની જો વાત કહી શકાય કે આ દરિયા કિનારે આવેલું મહાદેવનું આ શિવાલય છે અને આ શિવાલયની આસપાસ જે મોજા છે એ અફાટ આક્રમક બનીને જે વહી રહ્યા છે એને કારણે સલામતી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અહીં કોઈને પ્રવેશવાની મનાઈ છે પરંતુ જે ભડકેશ્વર મહાદેવનો જે આ સમુદ્ર કહેવાય દ્વારકાનો આજે બહુ વિખ્યાત મંદિર પૌરાણિક છે અને ત્યાં અત્યારે જોઈ શકો છો કેમેરામેન બતાવશે વીટીવીના દર્શકો માટે કે આ જે અત્યારે જે કરંટ છે ભલે 300 કિલોમીટર દૂર છે 15મીએ ત્રાટકે અથવા લેન્ડફોલ થાય એવી શક્યતા છે પરંતુ અત્યારે જે જોવા મળી રહ્યું છે એ કરંટ જોતા એવું લાગે છે કે વાવાઝોડું સંભવિત નજીક છે એની અસર આ જોવા મળી રહી છે। દ્વારકાના પ્રશાસન દ્વારા પણ અનેક પગલાઓ લેવાયા છે પરંતુ જે કહેવાય કે સમુદ્ર એક કાઠિયાવાડી ભાષામાં કહેતો ગાંડો બન્યો છે આક્રમક બન્યો છે એની આ નજરિયો અહીં જોવા મળી રહ્યો છે ભડકેશ્વરનો। ફરી એકવાર હું કેમેરામેનને કહીશ કે ભડકેશ્વર મહાદેવના મંદિરે જે અફાટ આક્રમક મોજા સમુદ્રનો જે કલર બદલાઈ રહ્યો છે સમુદ્રનો જે મોજાની આક્રમકતા છે એ કરંટ એવો દેખાઈ રહ્યો છે કે વિપરજોય આવતા પહેલાની અસર અહીં જોવા મળી રહી છે અને આ અસરને કારણે એમ કહી શકાય કે હવામાન ખાતાની જે આગાહી અનુસાર 300 કિલોમીટર દૂર છે પરંતુ સત્તાવાળાઓએ અત્યારથી જ તમામ પગલાં લીધા છે। લોકો પણ સતર્ક રહેવા વીટીવી પણ અપીલ કરી રહ્યું છે પરંતુ જેને કહેવાય કે 15 તારીખને બદલે 48 કલાક પહેલા આ અસર અહીં દ્વારકામાં જોવા મળી છે। કેમેરામેન ધવલ ગોંડલ સાથે ધર્મેશ ભાઈ દ્વારકા।